સુધી સમજી ગયા ને કે પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તો બાળકો તેના ઉપયોગ વિશે સમજાયા પાણી કઈ કઈ જગ્યાએ વપરાશાય છે કઈ જગ્યાએ ઓછું જોવા મળે છે તેની પણ આપણે માહિતી મેળવી બરાબર બાળકો હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ કે પાઠની અંદર પાણીનો કઈ રીતે ઉપયોગ બતાવે છે અને પાણી આ પાઠની અંદર પાણીની કેટલી તંગી છે એ વિશે તમને સમજાવીશું ચલો બાળકો આપણે પાઠનું વાંચન કરીએ અને બાળકો તમારે પણ આ ઘરે પાઠની ચોપડી લઈને બેસી પર્યાવરણની બરાબર બાળકો અને પાઠનું વાંચન કરું જો બાળકો આ છે એક રાજસ્થાનનું ગામ છે રાજસ્થાનના ગામની વાત છે ગામનું નામ છે બાજલપુર ગામનું નામ શું છે બાજલપુર માધોન આ નાના ગામમાં રહે છે કોણ રહે છે માધો નામનો વ્યક્તિ રહે છે બરાબર બાળકો અહીં ગામ તો ભાગ્યે જ દેખાય ગામ તો ભાગ્યે દેખાય કેમ કે આ ગામ એટલું નાનું છે કે ત્યાં ઘર પણ ઓછા છે બધે રેતી જ જોવા મળે એટલે કેવું છે રણ વિસ્તાર છે ત્યાં ગામ ઓછું દેખાય અને બધે રેતી જ જોવા મળે છે જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે જ ક્યાંક ઘર જોવા મળે ત્યાં અતિશય રેતી ઉડતી હોય છે આખો દિવસ આમ વાવાઝોડાના વંટોળ જ જોવા મળે છે જ્યારે રેતી ન ઉડે ત્યારે જ ક્યાંક ઘર જોવા મળે એટલું નાનું ગામ છે કયું રાજસ્થાનનું બાજલપુર ગામ બરાબર બાળકો અહીંયા માધોના ઘરની વાત કરવામાં આવી છે કે એ લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવે છે અને કેવી રીતે પાણીનો એ લોકો ઉપયોગ કરે છે જો બાળકો આની અંદર જોઈએ ઉનાળામાં અહીં પાણીની તંગી હોય છે માધોના ગામમાં ઉનાળામાં ખૂબ જ પાણીની તંગી પડે છે આ વસ્તુ ખૂબ જ ખરાબ છે કેમ કે ત્યાં વરસાદ ઓછો થયો હોય છે ત્યાં વરસાદ થતો રહે એટલે પાણી ઓછું છે અહીં વરસાદ જ પડ્યો નથી તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે તો માધોના ઘરમાં પાણી કોણ લાવે છે તેની માતા અને બહેન પણ ક્યાંથી દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે જ્યાં નજીક તળાવ હતું ત્યાં વરસાદ ન પડે એટલે પાણી સુકાઈ ગયું બરાબર બાળકો દરરોજ 4 ઘડા પાણી ભરવા કલાકો જાય છે ખાલી 4 જ ઘડા પાણી ભરવું હોય ને તો પણ દરરોજના કલાકો જતા રહે છે કેમ કે એટલા બધા કિલોમીટર દૂર સુધીને ચાલી જવું પડે છે અને માંડ 4 ઘડા બે બહેનો એની બેન અને એની માતા એટલું પાણી લઈને આવતા એમને કલાકો જ લાગી જાય છે કેમ કે એટલું બધી દૂર સુધી ચાલીને પાણી લેવા જવું પડે છે તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગના પંજા પણ બળી જાય છે તાપમાં ગરમ રેતી કે રણ વિસ્તાર છે રાજસ્થાનમાં રણ વિસ્તાર મેં કીધું ના ગામનું નામ બાજલપુર ત્યાં એટલી બધી રેતી હોય છે કે ત્યાં રેતીમાં ચાલવાથી તેમના પગ પણ પડી જાય છે અને પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે એટલું બધું ચાલવામાં આવે તો ક્યારેક ફોલ્લા પણ પગમાં પડી જાય છે બરાબર બાળકો એવી ગરમ રેતી થાય ઉનાળો હોય અને તમે ગરમ રેતીની અંદર ચાલો તો તમારા પગ બળે ને પગમાં દાઝી જાય અને એની અંદર ફોલ્લા પણ પડે પગની અંદર ફોલ્લા પડે ને એટલું બધું ચાલીને એ લોકોને શું લેવા જવું પડે છે પાણી લેવા શું લેવા જવું પડે છે પાણી ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે ગામમાં પાણી ભરેલી ટ્રેન પણ આવે પણ ક્યારે લાંબો સમય આવે કોક વાર જ એ ટ્રેન આવે તે સમયે ગામમાં બધા ખૂબ જ ખુશ થઈ જાય કોક વાર પાણી ભરેલી ટ્રેન આવે તો ગામમાં બધા ખૂબ જ ખુશ થઈ જાય છે માધોના પિતાજી તેમની ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે તો માધોના પિતાજી શેમાં પાણી લાવે છે તો ઊંટ ગાડીમાં ભરીને પાણી લાવે છે એમને ઊંટ ગાડી હોય છે એની અંદર જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે છે ત્યારે માધોના પિતાજી ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે પરંતુ આવું વારંવાર થતું નથી કઈ દરરોજ પાણી ભરેલી ટ્રેન આવતી
नदी ए गांव में एक ज वार पानी भरेली ट्रेन आवे छे। लोको पानी माटे दिवसो सुधी राह जुए छे। लोको पानी माटे दिवसो सुधी राह जुए छे। घणा बधा दिवसो पछी पानी भरेली ट्रेन आवे छे अने घणा दिवसो सुधी राह जोता होय छे। लोको घणा लोको वरसादना पानीनो संग्रह करे छे। घणा लोको वरसादना पानीनो संग्रह करे छे। कई रीते करे छे ए आपणे जोईए। આ માટે એક ખાસ પદ્ધતિ છે। એ લોકો ગામમાં પાણીનો વરસાદનો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે તે કઈ પદ્ધતિથી કરે છે આપણે જોઈએ। જેને વરસાદી પાણીનો સંગ્રહ એટલે RWH કહે છે, જેમાં એક ટાંકી બનાવાય છે। મેં કીધું તમને આગળ વિડીયોમાં સમજાવ્યું કે ભૂગર્ભ ટાંકી જમીનની અંદર બનાવેલી ટાંકી। શું તમે જાણો છો ટાંકી એટલે શું? ટાંકી કેવી રીતે બનાવાય? તો જુઓ, ટાંકી બનાવવા માટે વાડામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે। આ ટાંકામાં સિમેન્ટથી પાક્કો બનાવવામાં આવે છે। આ જે સિમેન્ટ ખાડો ખોદ્યો છે જમીનની અંદર, એને સિમેન્ટ લગાવીને પાક્કો બનાવવામાં આવે છે, બરાબર। ટાંકીને ઢાંકી રાખવામાં આવે છે, એની ઉપર ઢાંકણું બનાવવામાં આવે છે। અહીંના ઘરમાં છાપરા ત્રાંસા રાખવામાં આવે છે। આ ગામની અંદર ઘરના છાપરા કેવા રાખવામાં આવે? આમ ત્રાંસા। ત્રાંસા કેમ રાખે? કે એની આગળ એક પાઇપ જોડેલી હોય છે, જેનું પાણી વરસાદનું બધું ઢાળથી એ પટ્ટીની અંદર આવે। આવું ભૂંગળા જેવું રાખ્યું હોય એની અંદર આવે અને ત્યાંથી એ પાણી પાઇપની અંદર જાય અને એ પાઇપ ત્રાંસા રાખવામાં આવે છે। આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે। વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય છે। પાઇપનું મોં સામે ગળણી જોડેલી હોય છે। પાઇપનું જે મોઢું હોય ને એની સામે ગળણું બાંધેલું હોય છે। એ ગળણામાંથી ગળીને પાણી ટાંકામાં જાય છે, જેથી કચરો ટાંકીમાં ન જાય। આ પાણી ચોખ્ખું કરીને વાપરી શકાય છે, બરાબર બાળકો। આ પાટની અંદર વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરે? ભૂગર્ભ ટાંકું બનાવે, એ ટાંકાને સિમેન્ટથી પાક્કું બનાવવામાં આવે છે। પછી એની અંદર એ ગામની અંદર છાપરા વાળા મકાનો હોય છે, જે ઢાળ વાળા રાખવામાં આવે એટલે વરસાદ પડે એટલે એ ઢાળમાં પાણી એક પતરાનું આવું રાખેલું હોય પાઇપ જેવું એની અંદર આવે અને એની અંદરથી પાઇપ મૂકેલી હોય, એ પાઇપ સીધી ટાંકાની અંદર તેનું જોડાણ હોય, એ પાણી વરસાદનું પાણી આવે અને ટાંકાની અંદર જાય અને ટાંકાના પાઇપની મૂઢિયા આગળ એ લોકો મોઢું હોય ને એની આગળ ગળણું બાંધેલું હોય એટલે વરસાદ જયારે પડે તેનું બધું પાણી ગળાય એ ટાંકાની અંદર જાય અને આવું 12 મહિના સુધી વાપરવા માટે લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરતા હોય છે। બાળકો, આ જ્યાં માધો રહે છે, માધો આપણે માતાના પાટ વિશે સમજે ને, એ જ્યાં રહે છે એ વિસ્તારમાં પાણીની કેટલી તંગી છે એ તો તમે જોયું ને, કે એ લોકોને ખાલી પીવા માટે જ તો ઘર વપરાશ નાવા ધોવા માટે તો પાણી ક્યાંથી લાવતા હશે તમે વિચાર, કે પીવા માટે જ ખાલી પાણી લેવા માટે કલાકો સુધી ચાલીને જવું પડે છે। તો એ લોકો પાણી માટે કેટલી તકલીફ પડે છે એ તમે જોયું ને, તો એના કરતા તો આપણે સારું છે ને કે પાણી જરૂરિયાત પૂરતું તો મળી જ રહે છે। પણ તમને પણ ખબર છે કે જે એક બે દિવસ ન આવે તો આપણી પરિસ્થિતિ પણ પાણી વગર કેવી થાય છે તો આ ગામના લોકો કેવી રીતે પાણીનો ઉપયોગ કરતા હશે અને કેવી રીતે વાપરતા હશે અને કેટલો કરકસર પૂર્વક તે લોકો ઉપયોગ કરતા હશે? આવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પાણી માટે ઘણી બધી તકલીફો પડે છે અને ઘણી જગ્યાએ તો આટલું દૂર સુધી ચાલીને જતા હોય ને તો ઘણી જગ્યાએ એવા ઝઘડા પણ થતા હોય છે, બરાબર બાળકો। આ પાઠનો ઘરે અભ્યાસ કરવો